ધર્મના ચાર પવિત્ર અમારા જે આપણા શંકરાચાર્ય મહારાજ છે, આજે ભારતની અંદર ગૌ માતાની કતલેઆમ થઈ રહી છે ત્યારે આદિગુરુ શંકરાચાર્યો ચારે પીઠના દ્વારા આજ રોજ 10 મિનિટ માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચોટીલા માં ચામુંડા ધામની અંદર દર વખતેની જેમ આ વખતે પણ અહીંના જાબાજ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનો અને તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા આજે સાધુ સંતોની આગેવાનીની અંદર ચોટીલા માં ચામુંડા ધામની અંદર નેશનલ હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ કર્યો હતો. આજે અમારો આ ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય અને ભારતમાં ગૌ હત્યા મુક્ત કાનૂન બને એવી ભારત સરકાર પાસે અમારી માંગણી છે. જે માંગણીના ભાગરૂપે શંકરાચાર્યજીના આદેશ અનુસાર આજે ચોટીલાની અંદર અમે સફળ કાર્યક્રમ કર્યો છે અને આગામી સમયની અંદર પણ અમે સરકારને અહીંથી અમારી માંગણી કરીએ છીએ કે જો ગૌ હત્યા બંધ નહીં થાય ભારતમાં તો હજી પણ અમે આંદોલન કરશું. ત્યારબાદની જે કોઈ પરિસ્થિતિ થાય તેની જવાબદારી સરકારશ્રીની રહેશે અને આજના કાર્યક્રમની અંદર તમામ ચોટીલા વાસીઓએ જે તન મન અને ધનથી જે અમને સહકાર આપ્યો છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આગામી સત્રની અંદર એક જ અમારી માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો, અબ નહીં તો કબ નહીં, ગૌ માતાની કતલેઆમ રોકવામાં આવે એ જ માંગણી છે. આ સિવાય અમારી કોઈ માંગણી નથી. ચૂંટણીની અંદર જે કાંઈ જગતગુરુ શંકરાચાર્ય અમને જે કોઈ આદેશ આપશે કદાચ ગૌ માતા માટે અમારો પ્રાણ દેવો પડે તો પણ અમારી પ્રાણની આહુતિ દેવા માટે પણ અમે તૈયાર છીએ અને સરકાર નહીં માને તો જે સમય અનુસાર અને શંકરાચાર્યજીના જે કોઈ આદેશો આવશે એ અનુસાર અમે બધા પગલાં ભરશું અને એના માટે તમામ કાયમ માટે ચોટીલાના જાબાજ ગૌરક્ષકો અમારી ટીમ સક્રિય હોય છે. જે કોઈ પગલાં ભરવા પડે એ સરકાર માટે અમે કરશું.